મહાશિવરાત્રી પર્વની ઉજવણી હર્ષોલ્લાસ અને આસ્થાભેર કાલાવડ તાલુકાના નવા ગામ ખાતે પણ કરવામાં આવી. વહેલી સવારથી જ શિવજીને અભિષેક કરવા તથા દર્શન કરવા માટે ભક્તોનો પ્રવાહ જોવા મળ્યો. કાલાવડ તાલુકાના નવા ગામ ખાતે અમરજ્યોતિ સંત શિરોમણી શ્રી નારાયણ ગિરી બાપુ સ્થાપિત શિવાશ્રમ ધામે આંતરરાષ્ટ્રીય શિવકથાકાર એવા હંસદેવ ગિરી બાપુની અધ્યક્ષતામાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં 21 કુંડી મહાયજ્ઞ યોજાયો. જીવ અને શિવનો યોગ સાધતું પર્વ એટલે મહાશિવરાત્રી. આ પર્વ સકલ સૃષ્ટિને શિવત્વનો સંદેશ આપે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં શિવરાત્રીની ભાવભેર ઉજવણી થઈ. શિવાલયો અનેરા શણગારથી દીપી ઉઠ્યા. દિવસભર ભાવિકોનો હર હર મહાદેવનો નાદ મંદિરોમાં ગુંજી ઉઠ્યો. ધ્વજારોહણ, શોભાયાત્રા, ચાર પ્રહર પૂજા, આરતી, લઘુરુદ્ર અભિષેક, શૃંગાર દર્શન, મહાઆરતી સાથે ભાંગ પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા. મહાશિવરાત્રી તે યોગી સાધુ સંતો બ્રાહ્મણો તથા બધા લોકો માટે પૂજા પાઠ માટે વિશેષ દિવસ માનવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે કોઈ પણ મનોકામના માટે પૂજા જપ તપ કે યજ્ઞ કરવામાં આવે તો જરૂરી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, તે પણ યજ્ઞ છે, તેનું વધારે મહત્વ છે. શિવરાત્રીના દિવસે મહાદેવ પ્રસન્ન થાય છે. વધુમાં અમારા પ્રતિનિધિ હર્ષલ ખંડેડિયા સાથેની ટેલિફોનિક વાતચીતમાં પરમ પૂજ્ય આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર એવા હંસદેવગીરી બાપુએ જણાવ્યું કે ધર્મશાસ્ત્રોમાં ભગવાન શિવને જગત પિતા માનવામાં આવ્યા છે, કારણ કે ભગવાન શિવ સર્વવ્યાપી અને પૂર્ણ બ્રહ્મ છે. હિન્દુ સંસ્કૃતિમાં ભગવાન શિવને મનુષ્યના કલ્યાણનું પ્રતીક માનવામાં આવે છે. શિવ શબ્દ અને તેના સ્વર ઉચ્ચારણ તથા ધ્યાન માત્રથી મનુષ્યને પરમ આનંદની અનુભૂતિ થવા લાગે છે. ભગવાન શિવ ભારતીય સંસ્કૃતિમાં દર્શન જ્ઞાન દ્વારા સંજીવની પ્રદાન કરવાવાળા દેવ છે. આ કારણથી અનાદિકાળથી ભારતીય ધર્મ સાધનામાં નિરાકાર રૂપમાં હોવા છતાં શિવલિંગ સ્વરૂપ સાકાર મૂર્તિ પૂજા કરવામાં આવે છે. ભગવાન શિવના સ્વરૂપને જાણવું દરેક શિવ ભક્ત માટે પરમ આવશ્યકતા છે. ભગવાન ભોલેનાથે સમુદ્ર મંથનમાં પ્રાપ્ત સમગ્ર વિશ્વને પોતાના કંઠમાં ધારણ કર્યું હતું, તેથી જ તે નીલકંઠ પણ કહેવાય. અને જીટીવી ગુજરાત ન્યૂઝને પણ શુભાશીષ પાઠવ્યા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શિવાશ્રમ સેવા સમિતિના શિવસૈનિક ગણોએ ભારે જહેમત ઉઠાવી. હર્ષલ ખંડેડિયા, જીટીવી ન્યૂઝ, જામનગર.